ત્યારે વાત કરીએ ઈડર વડાવલી અઠયાવીસ વિધાનસભા સીટ પર લોકપ્રિય ઉમેદવારની માંગણી સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં સાડત્રીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ઓગણીસ સો થી ભારતીય જનતા પાર્ટી માટે ઇડરિયો ગઢે ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ સીટ પર વર્ષ ઓગણીસો પંચાણું થી બે હજાર સત્તર સુધી રમણલાલ વોરા સતત વિજય મેળવતા આવ્યા છે

રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ પાર્ટી રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને લઈ સેન્સ પ્રક્રિયા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરેલી છે ત્યારે ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેને અનુસંધાને સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી જ ફક્ત સ્થાનિક અને બહારના સહિત સડત્રીસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે લાઈવ સર્વિસ ગુજરાતની ટીમ આજે પહોંચી છે ઈડર તાલુકાના ગુલાબપુરા ખાતે કે જે રહીશો છે કે જે બહુમતી ધરાવતા સમાજો છે તેમની જોડે થી જ જાણીશું આપની જોડે એક વડીલ પણ જોડાના છે શું નામ છે આપનું ઈશ્વરભાઈ એસ પટેલ નિવૃત આચાર્ય છે ગુલાબપુરા હાઈસ્કૂલ બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીના પડઘમ જામ્યા છે આવનારા સમયની અંદર ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થશે કયા ઉમેદવારને સાથ આપશો અમે રમણલાલ વોરાને સાથ આપીશું રમલાલ વોરાએ અમારા વિસ્તારમાં ઓગણીસો ચોરાણુંથી બહુ સરસ કામ કર્યું છે અને એ પ્રશંસનીય કામગીરી છે કે જે ખરેખર અમે એને કોઈ વર્ણવી શકતા જ નથી એમ અને એમને ડોર ટુ ડોર ઘર ઘર જઈ અને લોકોની અંદર એક ભાજપ તરીકેની ચેતના જે છે એમને જાગૃત કરેલી છે અને એમને વિકાસના કામો જોઈએ તો શિક્ષણની અંદર તો શિક્ષણની અંદર અનેક કોલેજો અને અનેક સ્કૂલો જે છે હું હું પોતે કહું તો મને પણ બે સ્કૂલો એમને ગ્રાન્ટેડ અપાવેલી છે અને બીજા નંબરની અંદર આજુબાજુના ઈડા તાલુકાની અંદર પુષ્કર એમને કોલેજોની પણ એમને કરેલી છે બીજા નંબરની અંદર જમીન સિંચાઈ જે સિંચાઈના પાણી માટેની પણ વ્યવસ્થા કરી છે અને કોઈ જગ્યાએ ખૂટતી હશે તો એ આવશે તો થશે એટલે અમારા આ વિસ્તારની માગણી એવી છે કે રમણલાલ વોરા સાહેબ જો આવે તો જ ચાલશે બાકી રમણલાલ વોરા સાહેબ નહીં આવે તો ભાજપ માટે ખતરો છે એ સો ટકાની વાત છે એટલે વોરા સાહેબ એ ખરેખર દરેકના દિલની અંદર એટલો જમાવટ જોરથી કરેલી છે કે એ જો આવે તો જ બરાબર છે બાકી અમારા જે આ પોચ વર્ષ જે ગયા એ પોચ વર્ષના ગાળાની અંદર અમારે અમે કોઈની ટીકા કરતા નથી પણ અમારું જે કામ થવું જોઈએ જે અપેક્ષાએ એ અપેક્ષાએ કામ થયું નથી અને વોરા સાહેબે જે કામ કર્યું છે એ ખરેખર નિર્વિવાદ કામ છે અને બધા જ સમાજો જે છે અમારું સત્યાવીસ કડવા પાટીદાર સમાજ છે અહીંનો રબારી સમાજ છે ઠાકોર સમાજ છે હરિજન સમાજ છે અને બીજા અનેકો જે સમાજ છે નાના મોટા એ બધા જ સમાજ સમાજો જે છે એ વોરા સાહેબની સાથે ખડ અડીખમ ઊભા છે અને સરપંચ પર અમારે અહીંયા હાજર છે અને દરેક લોકો જે છે એ વોરા સાહેબ આવે એવી છે અને વોરા સાહેબ નહીં આવે

ગામ ભાજપ જોડે જોડાયેલું છે બધા બધા સમાજો ભાજપ જોડે જ છે અને રમા સાહેબ ઘણી સેવા કરી છે પચીસ વર્ષ સુધી આ વિસ્તારની સેવા કરી છે બધા સમાજો અને બધી અમારા પંચાયતના બધા ત્રણે ત્રણે ગામ પણ રમા સાહેબ જોડે જ છે ભાજપે ગત પાંચ વર્ષ હિતુ કનોડિયાને સુકાન સોંપ્યો હતો શું કારણથી હિતુ કનોડિયાથી પ્રજાનારાજ છે અને રમણલાલ વોરાની લોકપ્રિયતા હજુ પણ જીવિત જોવા મળી રહી છે રમણલાલની પોતાની એક આગવી કોઠા શું કામ કરવાની સાંભળી પ્રશ્નો છું જે હિતુભાઈમાં નથી આજ રીતે જે ભારતીય જનતા પાર્ટીએ પાંચ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે હિતુ કનોડિયાને સુકાન સોંપ્યો હતો અને આજે તેમના સુકાન પૂરા થવાના આરે છે અને આવનારા દિવસોની અંદર વિધાનસભા ચૂંટણી પણ જાહેર થશે શું લાગે છે આ વખતે હિતુ કનોડિયા કે રમણલાલ વોરા રમણલાલ વોરા અમારા ઠાકોર ક્ષેત્રીય સમાજે રમણલાલ વોરાણી જ માગણી કરી રહ્યા છે અને અમારા ગુલાબપુરા ગામ દરેક કોમના બધા રમણલાલ વોરાણી જ માગણી કરી રહ્યા છે અને જો રમણલાલ વોળા નહીં ટિકિટ મળે જો અમારા ગામનો અને આજુબાજુના એરિયા બંધ બધો જ પક્ષ પલટો થઈ જશે આ જ રીતે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતપૂર્વ ઉમેદવાર કે જે રમણલાલ વોરા જે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તે રમનલાલ વોરાને જો ઈડર વડાલીનો સુકાન સોંપવામાં નહીં આવે તો આ ગામ સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરશે ત્યારે શું લાગે છે ભારતીય જનતા પાર્ટી જો રમનલાલ વોરાને ટિકિટ આપશે કે કેમ સો આપશે અમને વિશ્વાસ છે કારણ કે અમારા વિસ્તારમાં એમના કામ બોલે છે અને વ્યક્તિગત રીતે પણ રમનલાલ વોરા સારા જ વ્યક્તિ છે અને આજ દિવસ સુધી એમને સારું એવું કાર્ય કરેલું છે આજ રીતે રમનલાલ વોરાના કામના હજી પણ ગામના હોય ગ્રામજનો હોય કે પ્રજાજનો હોય કામના તમામ કામોના ગુણગાન ગવાઈ રહ્યા છે ત્યારે રમનલાલ વોરાની ટિકિટ મળશે કેટલા મતથી રમનલાલ વોરા વિજય મળે તેવી આશા છે

આ જ રીતે ઘટતમની અંદર ભાજપ ને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતુ કનોડિયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જંગામ્ય હતું ત્યારે કોંગ્રેસની સામે હેતુ કરોડિયા ફક્ત ચૌદ હજાર મતની લીધ થી જીતા હતા ત્યારે આ બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી અનેક રોમાંચિત બનવા જઈ રહી છે ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે કહે રહ્યા છે કે રમનલાલ વોરા એ એકત્રીસ હજારના મતની લીધથી અહીંયાથી વિજય પ્રાપ્ત થશે ત્યારે ભાજપ ભાજપની વાત કરવામાં આવે તો ગામ ભાજપની બહાર રહેશે રમનલાલ વોરાને જો ટિકિટ ના મળે તો ગામ કોની સહાર થઈ જશે સાહેબ થઈ જશે બીજા પક્ષમાં જો રમલલાલ વોરા સાહેબ ને ટિકિટ ના મળી તો સો ટકા હું માનું છું ત્યાં સુધી પક્ષ બીજો જ જીતશે અહીંયા ભાજપ નઈ જીતે એ મારી ગેરંટી છે એમ આજ રીતે જે રમનલાલ વોરાની લોકપ્રિયતા હજુ પણ જોવા મળી રહી છે ત્યારે મહત્વની વાત તો એ છે કે જ્યારે વર્ષ પછી જે સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સ્થાપિત થઈ ત્યારે ઈડર વડાલીનો ગઢ છે જે રમનલાલ સર કર્યો હતો અને રમણલાલ વોરાએ વર્ષ બે હજાર સત્તર સુધી સતત ઈડર વડાલી વિધાનસભા સીટ પર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ હિતુ કનોડિયા પર વિશ્વાસ મૂક્યો હતો ત્યારે આજે એ વિશ્વાસને હિતુ કનોડિયાના વિશ્વાસને પ્રજાએ સંપૂર્ણપણે ઉખાડી ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે પ્રજાજનો હોય વધારે મતદારો રમણલાલ વોરાની લોકપ્રિયતા માટે ખુશ જોવા મળી રહ્યા છે અને ભાજપ રમનલાલ વોરા પર વિશ્વાસ મૂકશે કે કેમ તે જોવું રહ્યું ચિરાગ મેઘા ચિરાગ સાબરકાંઠા સાથે